ભગવાનને પ્રસાદ અહીંયા ધરી દીધો છે. અને અમારા બીજા ભગવાન આ બાજુ ભોજન લે છે અને ગરમ ગરમ રોટલીની મોજ લે છે. શું છે બા બાકી જીવનમાં? બધું છે. કાલે તો ગેસ્ટ આવ્યા હતા, બધા ગયા રાતના 1-1.5 વાગે. પછી હું સૂતો રાતના 3 વાગે. બા નીંદર 3 વાગે આવી. મજા આવી. કાલ રવિવાર બહુ બિઝી રહ્યો. સાંજના સાસુમાં આવ્યા, રાત્રે અચાનક મિત્ર સર્કલ આવ્યા, છોકરાઓ આવ્યા, ધમાલ મસ્તી, બધાએ મોજ કરી. છાશ પીવાની જોઈ ને. દાળ ભાત શાક ખાઈશ ને એટલે. અને વા બસ વિડીયો એક અપલોડ થાય છે. ચાલો કામ પતાવી લો પછી આવી જાઉં બેસું જમવા. અત્યારે વાગ્યા છે સાંજના 5:15 અને હું જાઉં છું શૂટમાં. હાલો તમે ઉપડો. ચાલો ટાટા. અત્યારે 80 ફૂટ રોડ ઉપર સત્યમ સ્પેસની એક્ઝેક્ટ સામે સ્વયં, ગઈ વખતે આ ભૂલ થઈ હતી વાંચવામાં, સ્વયં છે, સ્વયં પટેલ કેન્ડીમાં આજે આ જગ્યા શૂટ હતું. અને એક્ઝેક્ટ લોકેશન આ શું છે? પુનિતનગર 80 ફૂટ રોડ સ્વયં સ્પેસ ને આગળ ઉદગમ સ્કૂલ છે, ઉદગમ સ્કૂલની બાજુ. અને હવે ક્યાં નેક્સ્ટ શૂટ? ક્યાં છે નેક્સ્ટ શૂટ? આપણું છે આપણી બ્રાન્ચ કોઠારિયા રોડ વાળી રહી ને, રોલેક્સ રોડ કહેવાય, સાઈબાબા સર્કલ ની બાજુમાં એ બ્રાન્ચે જઈએ હવે. ઓકે. સાઈબાબા સર્કલ પાસે રોલેક્સ રોડ ઓમકાર સ્કૂલ ની બાજુમાં પટેલ કેન્ડી કોઠારિયા. કોઠારિયા વિસ્તારમાં રાજકોટમાં કોઈ રહેતા હોય તો બેસ્ટ લોકેશન છે. આ જગ્યાએ આઈસક્રીમ મળે છે, પછી આઈસક્રીમ શ્રીખંડવાળી ફ્લેવર બી મળે છે, અને કેન્ડી તો એમની છે જ પ્રખ્યાત. કેન્ડી તો છે જ એમની પ્રખ્યાત. લગભગ કેટલી અહીંયા વેરાયટી રાખો? 20-25 કેન્ડીમાં. અને સૌથી વધારે અત્યારે હાઈએસ્ટ ટ્રેન્ડિંગ જે છે એ આવી રહી એમની સ્ટફિંગ મલાઈ સ્ટ્રોબેરી. માવા મલાઈ તો લગભગ આપણે નાના હતા ને ત્યારથી ખાતા આવી છે. એમાં કંઈક નવું તો એ અંદર સ્ટ્રોબેરીનો પલ્પ વાળી બેયનું કોમ્બિનેશન છે જોરદાર. જે લોકો હજી સુધી ના ખાધી હોય તો અત્યારે નાના મોવા રોડ ઉપર SBI બેંકની સામે બ્રાન્ચ છે, કોઠારિયામાં આ વિસ્તારમાં છે, પછી ઓલા 80 ફૂટનો રોડ હમણાં આપણે આગળ શૂટ કરતા હતા ત્યાં છે, ઘણી બધી જગ્યાએ એમની ફ્રેન્ચાઇઝી છે, પહોંચી જાજો. હેલો, શું બનાવો છો? જમવાનું બનાવું છું. હવે તો હું જો લગ્ન પછી રોજ મારો જા કરવાનું હોય છે રાતનું જમવાનું. તમે જોઈ શકો છો પોતાનું શાક જાતે વઘારે છે. હાચું બોલું કોઈ એમ થશે કે હાચેનું નથી બનાવી દીધી તો હજી આના જેવી વિશે સબૂતી આપું. ગાંઠિયાનું શાક ઠંડુ સારું લાગે, વહેલું બનાવી લઈ તો. ગાંઠિયાનું શાક ઠંડુ તો ભાવે નહીં એટલે બાકી રાખ્યું હતું.
લસણની ચટણી ફટાફટ જીડી કરી દો એટલે ઉપયોગમાં લઈ શકું. ઓકે, કેટલી દૂર ઉભી છે, જલ્દી પાડી બોર ફટાફટ. આપણે લાલ મરચું ખાસ કેટલી જોઈએ એટલી, સાવ ઈઝી છે ગાંઠિયાનું શાક બનાવવું. પાછું થોડુંક પાણી ઉમેર્યું, સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખજો, કેમ કે ગાંઠિયાની અંદર હશે. વણેલા ગાંઠિયા લ્યો, ભાવનગરી લ્યો, કોઈ બી ગાંઠિયા લ્યો, તીખા ગાંઠિયામાં ન ચાલે. ચંપા કલી એકદમ સોફ્ટ હોય એ ના ચાલે. અમે તો વણેલા ગાંઠિયાનું કરી છે, રાજકોટમાં મળે છે. બાકી રાજકોટ બહાર હોય ને વણેલા ના મળતા હોય તો ભાવનગરી ગાંઠિયા ચાલે. થોડાક જાડા ગાંઠિયા હોય તો એકદમ પોચા ના પડી જાય રસાણ બીજા. આવી ગયો ઉફાણો. હવે આ ગ્રીન મરચા નાખીશ, જે મને સતડાવેલા નહીં, કાચા મરચા હોય ને, જરાક જ આમાં બોઈલ કરવાના છે. અને હવે ભેગા ભેગા હું ગાંઠિયા બી નાખી દઈશ. બધો રસો હમણાં પી જશે ગાંઠિયા. એટલે છે ને સમજ્યા તમે, આ લાઈવ ખાવાની વસ્તુ છે. કહી દે નકર નકર પછી સાવ ભેચો થઈ જાય, મજા ના આવે. આની ડાયરેક્ટ એમાં સુધાર દઉં તો પેલી સુધાર ગયો, કઈ વાંધો નહીં. નાખો આ થઈ ગયું આપણું ગાંઠિયાનું શાક રેડી. હવે બસ આ પાંચેક મિનિટ એમને એમ એની રીતે રહેવા દેશો, 5-10 મિનિટ પછી ફર્સ્ટ ક્લાસ લાગશે. આપણે ભાખરિયારા ભોજન લેવાના છીએ આજે, સાથે છાશ છે, ફૂલ સ્પાઈસી બનાવ્યો. જેતપુર ક્રોસ કર્યું, મેં ફોન કર્યો તો એમ કીધું 11:30 આવે છે ને, 13 વાગે જવાનું છે. Yeah.
સૌની અત્યારે બોટલો ભરે છે, એમની ભરી લીધી હવે મારી વાળી.